नमस्ते विद्यार्थी मित्रों, श्रीमती एस एच गजेरा माध्यमिक अने उच्चतर माध्यमिक शाला उत्तराण तरफ थी आजनो आपणो विषय शाला अने शिक्षण कार्य समय शिक्षक अने विद्यार्थी वच्चेनुं तादात्म्य। शिक्षक अने विद्यार्थी वच्चेनुं गुणवत्तायुक्त अने शिक्षण तरफे હકારાત્મક તાદાત્મ્યથી જ શાળાનું ભાવાવરણ જળવાયેલું રહે છે એ આપણે સૌ જાણીએ છીએ। જેના માટે સૌ પ્રથમ માતા અને પિતા અને ત્યાર પછી શિક્ષક એ એકમાત્ર કેન્દ્ર સ્થાને હોય છે, એટલે કે માતા અને પિતા એ બંનેના સહયોગથી જ આ ભાવાવરણને આપણે સિદ્ધ કરી શકીએ છીએ અને આ સ્નેહ તંતુના તાતણ મજબૂત બને અને કારકિર્દી માટે ઉત્તમ પરિણામ રૂપ સાબિત થાય તો જ આ બંને વચ્ચેના તાદાત્મ્યની આપણે સાર્થકતા થઈ છે એવું માની શકીએ। આપણે એક પંક્તિ સાંભળી છે, કદાચ એ અહીં અસ્થાને હોઈ શકે, પણ તેમ છતાં આ બંને વચ્ચેના સંબંધને એક સ્વસ્થ અને મજબૂત વાતાવરણ આપવા માટે કદાચ હું યોગ્ય ગણીશ। ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી। તો આ મન સુધી જવાની જે વાત છે એ આપણે માતા પિતા અને શિક્ષક બંને મળીને બાળકના મન સુધી જવાની વાત અહીં કરું છું, કારણ કે જ્યાં સુધી બાળકનું મન સ્વસ્થ અને તંદુરસ્ત ન હોય ત્યાં સુધી એનું શિક્ષણ આપણે ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત ન જ આપી શકીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી। આજના સમયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર ઘણું બધું વધી ગયું છે એવું આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, કદાચ જાણીએ પણ છે। તો ચાલો આજે આપણે એના થોડા કારણો જોઈએ અને એ કારણો ઉપરથી થોડા તારણો મેળવીને એનો ઉપાય પણ પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ। સૌથી પહેલું કારણ હું આપને જણાવી શકીશ અહીં કે શિક્ષકની પોતાની શિક્ષણ પદ્ધતિ। મિત્રો, દરેક વખતે કોઈ એક જ વ્યક્તિ કોઈ એક પરિસ્થિતિ માટે જવાબદાર હોય એવું હોતું જ નથી। એ પ્રશ્નની આજુબાજુ ઘણી બધી પરિસ્થિતિઓ કારણભૂત થતી હોય છે, જેમાંની એક પરિસ્થિતિ છે શિક્ષણની શિક્ષકની પોતાની શિક્ષણ પદ્ધતિ। એટલે કે શિક્ષક જાતે જે રીતે ભણાવે છે એ પદ્ધતિથી બાળક ચોક્કસ અને ચોક્કસ શિક્ષણ તરફ ખેંચાય છે। તો એક શિક્ષકની જવાબદારી એવી હોય છે કે પોતાની શિક્ષણ પદ્ધતિમાં એ નવીનતા લાવે અને બાળકને સમજાઈને એટલું ડાઉન ટુ અર્થ એ શિક્ષણ કાર્ય આપી શકે। બીજો મુદ્દો છે હરીફાયુક્ત શિક્ષણ પ્રથા। શિક્ષણ છે એટલે હરીફાઈ રહેવાની જ એવું બિલકુલ નથી, પણ હા, જો આપણે ખરેખર ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકને આપવા ઈચ્છીએ છીએ તો વાલી પક્ષે, શિક્ષક પક્ષે અને વિદ્યાર્થી પક્ષે તો રહેશે જ રહેશે હરીફાઈ। અને આ હરીફાઈને જો આપણે હકારાત્મક પોઝિટિવ બનાવી લઈએ, એટલે કે બાળકને એના ગોલ એચીવ કરવા સુધી આપણે લઈ જઈએ, તો કદાચ એવું બને કે આપણે આ પ્રશ્નમાંથી થોડો ઉત્તર મેળવી શકીએ। એટલે કે અત્યારે હરીફાયુક્ત શિક્ષણ પ્રથા જે છે એ આ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના અંતરનું કારણ પણ બની રહ્યું છે। શિક્ષકો અને શિક્ષકો વચ્ચેની આત્મીયતાનો પણ અભાવ, આવું દર વખતે થતું જ હોય એવું નથી, પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે સ્ટાફ રૂમનું જે વાતાવરણ હોય એ જો શિક્ષકો પોતાની જાતે જ હેલ્ધી બનાવે, એટલે કે પોતાના દરેકના વ્યક્તિગત પ્રશ્નો આ શિક્ષણ કાર્યથી દૂર રાખે અને બાળકના હિતમાં, બાળકને કેન્દ્રમાં રાખીને બે શિક્ષકો પોતાના વચ્ચે આત્મીયતા કેળવીને શૈક્ષણિક ગુણવત્તાનું આદાન પ્રદાન કરતા સ્ટાફ રૂમમાં થાય તો શિક્ષકો અને શિક્ષકો વચ્ચેની આત્મીયતા પણ દૂર થાય। તો આ અભાવને દૂર કરવા માટેનો આ એક શ્રેષ્ઠ ઉપાય છે। ત્યાર પછી છે એકબીજાને પાછળ પાડી દેવાની વૃત્તિ। આ વૃત્તિ જે છે એ લગભગ દરેક માનસપટ ઉપર છવાયેલી હોય છે, પછી એમાં વાલી હોય, વિદ્યાર્થી હોય, શિક્ષક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય। તો આ જે વૃત્તિ છે એ વૃત્તિ સૌથી પહેલા છોડી દેવામાં આવે તો માત્ર ને માત્ર દરેક વ્યક્તિ દીઠ પોતાનો ગોલ એચીવ કરવાનો જ એક ડેસ્ટિનેશન મગજમાં રહે અને એના કારણે કોઈ પણ નકારાત્મકતા મગજમાં આવતી નથી, ન વિદ્યાર્થીમાં, ન વાલીમાં, ન શિક્ષકમાં। તો આ એક દુર્ગુણ સમાન પાછળ પાડી દેવાની, અથવા આપણે કહીએ છીએ એ રીતે કે આપણે બીજાની લાઈનને પોતાની લાઈનને
મોટી કરવા માટે બીજાની લાઈનને ટૂંકી કરવાને બદલે આપણે આપણી લાઈનને એટલી બધી લાંબી વધારીએ કે જેથી કરીને આવા કોઈ નકારાત્મક વિચારો આવે જ નહીં. ત્યાર પછી છે શિક્ષક અને માતા પિતા વચ્ચેના તાલમેલનો અભાવ. આ તાલમેલ ખૂબ જ જરૂરી છે. અત્યારના સમયમાં, પહેલાંના સમયમાં જે હતું કે માતા પિતા જે હતા એ શિક્ષક ઉપર સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ એટલે કે પહેલાંના સમયમાં તો કદાચ શારીરિક શિક્ષા કરવામાં આવતી હતી, તો પણ ઘરે માતા પિતા બિલકુલ પણ શિક્ષક ઉપર વિશ્વાસ રાખીને પહેલાં સાંભળતા. તો અત્યારે અત્યારના સમયમાં દરેક વખતે માત્ર વિદ્યાર્થીનો વાંક કે માત્ર શિક્ષકનો વાંક એવો હોતો નથી, પણ જો માતા પિતા પણ શાળા અને શિક્ષક ઉપર થોડો ભરોસો રાખે અને પરિસ્થિતિના ઊંડાણ સુધી જઈને પોતાના બાળકને કેળવણી આપવાની છે, જીવન સાથે જીવન અને શિક્ષણ અને દરેક પ્રકારનું ઘડતર આપવાનું છે એવું સમજીને બિલકુલ ફરી પાછું ડાઉન ટુ અર્થ થઈને શિક્ષકની સાથે તાલમેલ જાળવે તે વધુ યોગ્ય છે. કારણ કે વિદ્યાર્થીની સાથે જેમ શિક્ષકનો ગેપ છે, પછી એ ઉંમરે હોય કે જ્ઞાને હોય, તેવી રીતે માતા પિતા અને એના પોતાના બાળક વચ્ચેનો પણ ગેપ જોવા મળે છે. તો આ દરેક બાબતો દરેકને પોતાના મગજમાં પરેશાન કરતી હોય છે. તો આવા સમયે શિક્ષક અને માતા પિતા વચ્ચેના તાલમેલનો અભાવ હોય એ પણ નુકસાનકારક નીવડે છે. ત્યાર પછી છે વાલીઓની વધારે પડતી અપેક્ષાઓ. ઘણીવાર આપણે જોયું છે, સાંભળ્યું છે કે જે ઘરેડમાં આપણે બીજા જતા હોય એ ઘરેડમાં આપણે જવું એ આપણે સાંભળ્યું છે. પણ સૌથી પહેલાં વાલી મિત્રો જો પોતાના બાળકની ક્ષમતા જાણી લે કે પોતાનું બાળક આટલું જ કરી શકે એમ છે, અને અથવા તો એ આટલું કરી શકે એમ છે, તો એને એ પ્રમાણેનું વાતાવરણ કઈ કઈ રીતે પૂરું પાડવું. માત્ર અપેક્ષાઓ રાખવી અને પરિણામની આશા રાખવી એ બિલકુલ ખોટી વાત થઈ જાય છે. તો વાલી તરફેથી પણ વિદ્યાર્થી માટેની ઘણી બધી અપેક્ષાઓ હોય છે. આના માટે જવાબદાર એવું પણ હોય કે ઘણી વખત વાલી મિત્રો પોતાના બાળકના વતી પોતે જવાબદારીના કામો ઉપાડી લે છે અને પૂરા કરી લે છે. અથવા તો ઘણી વખત એવું પણ થતું હોય છે કે એનું ઉપરાણું પણ લઈ લેતું હોય છે. તો આવી બંને કન્ડિશનમાં પણ વિદ્યાર્થી ઉપર એટલે કે વાલીએ પોતાના બાળક ઉપર વિશ્વાસ રાખવો, એને જવાબદારી સોંપવી, તો જ એ મજબૂત બનશે અને સદ્ધર બનશે. તો જ એ પરીક્ષા સમયે અથવા શાળા સમય દરમિયાન અથવા તો જ્યારે પણ એણે એના જીવન ઘડતરમાં કોઈક એવી મુશ્કેલીઓ આવશે ત્યારે એ સ્વતંત્રપણે નિર્ણય લેવા માટે સક્ષમ બની શકશે. તો આવા સમયે પણ વાલી મિત્રોએ બાળક માટે અથવા તો શાળા માટે અથવા શિક્ષક પાસેથી ન જોઈએ એવી અથવા જરૂરિયાત કરતાં વધારેની અપેક્ષાઓ ન રાખવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે કે પોતાની નોકરી બાબત શિક્ષકોને અસંતોષ હોય. આ એક સામાન્ય વાત કહેવાય છે, પણ શિક્ષક એ પણ એક કાર્ય કરીને પોતાના જીવનનું ગુજરાન ચલાવનાર, ભરણ પોષણ કરનાર વ્યક્તિ છે. જે તેમાં પણ ખાસ કરીને જે પુરુષ શિક્ષકો હોય છે એમને તો પોતાના ઘરની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની હોય છે. ક્યારેક કોઈક સ્ત્રીના ઘર માથે પણ પોતાના ઘરની સંપૂર્ણ જવાબદારી હોય છે. તો આવી કન્ડિશનમાં એ શિક્ષકને પોતાના કામ બાબતે અથવા પોતાના અર્નિંગ માટે ક્યારેક અસંતોષ જણાતો હોય છે. તો કોઈક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે શિક્ષકને પોતાના વ્યક્તિગત અસંતોષની અસર સીધે સીધી એની નોકરી ઉપર પણ પડતી હોય છે. તો આવા સંજોગોમાં દરેક શિક્ષક મિત્રોએ પોતાના આ અસંતોષની અસર નોકરી પર ન જ આપવી જોઈએ, એ બિલકુલ માનવા લાયક વાત છે. ત્યાર પછી છે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની નીરસતા. શાળા અને શિક્ષણ આ બંને ત્યારે જ શક્ય બને છે જ્યારે વિદ્યાર્થી શાળામાં આવે છે. વિદ્યાર્થી જો શાળા બાબતે અથવા શિક્ષણ બાબતે નીરસતા રાખશે તો આપણો આ વિષય જે છે એની પણ ચર્ચા કરવાની રહેતી જ નથી. એટલે કે દરેક વિદ્યાર્થીએ પોતાના ભવિષ્ય માટેની ચિંતા કરવાની છે અને એ ચિંતા માટે એણે શિક્ષણ પ્રત્યે બિલકુલ નીરસતા રાખવાની નથી. એને પોતાના કેરિયર માટે ચોક્કસ અને ચોક્કસ સભાન થવું જ પડશે, અને જો એના કેરિયર માટે સભાન થશે તો ધીમે ધીમે એની નીરસતા દૂર થતી જશે. આપણે ધોરણ 10 અને ધોરણ 12 એને આપણે મહત્વ આપીએ છીએ એ વાત હકીકત છે, પણ ક્યાંક ને ક્યાંક બાળકના મગજમાં એ પણ બેસી જાય છે કે ધોરણ 10 અને 12 નું પરિણામ એ અંત નથી, એના માટે
એ ઘડતર સમાન છે. ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ એના જીવનનું ઘડતર છે, અને એ ઘડતર ત્યારે સાબિત થશે સાચું જ્યારે એ એની જિંદગીમાં સફળ થશે. માત્ર પૈસાથી નહીં પણ એના કામની ક્વોલિટી પણ એટલી જરૂરી છે. તો વિદ્યાર્થીઓમાં આવી જે શિક્ષણની નીરસતા હોય એને વિદ્યાર્થીએ પોતે જાતે દૂર કરવી પડે. એમાં સહાયભૂત થશે એના શિક્ષક, એના માતા પિતા અને શાળા. જો ખરેખર વિદ્યાર્થી પોતાના શિક્ષણ પ્રત્યેની નીરસતા દૂર કરવામાં સફળ થશે તો એનું જીવન ચોક્કસ અને ચોક્કસ સફળ થશે. શિક્ષકોને પોતાના કાર્યભારનો ઘણીવાર બોજ પણ લાગતો હોય છે. આ બાબતે હું એટલું કહીશ, દરેક શિક્ષકોને પોતાનું કાર્ય કરવાનું હોય જ છે. અમુક કામ એવા હોય છે કે જે નક્કી કરેલા ફિક્સ હોય છે, જે કામ એણે ફરજિયાતપણે કરવાના હોય, જે એના ફરજમાં આવતા કામો છે. એ બાબતે ક્યારેય પણ શિક્ષકે મન કચવાટ કરવો ના જોઈએ. એમાં વધારે પડતું હકારાત્મક વલણ દાખવીને એ કાર્યને વધારે સરળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એને ક્વોલિટેટિવ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો એવું કરવામાં આવશે તો જે કાયમી અને ફરજમાં આવતા કામો પૂર્ણ કરવાના છે એનો બોજો નહીં રહેશે. હા, ક્યારેક એવું બને કે અચાનક અને આકસ્મિક કામ આવે છે ત્યારે ડિસ્ટર્બ થઈ જવાય છે, તો એવા કામ માટે પણ થોડી મગજ ઉપર કંટ્રોલ રાખીને, ધીરજ રાખીને, શાંતિ જાળવીને એ કામને કઈ રીતે પાર પાડી શકાય તો એ કામ સરળ બને. બીજું, શિક્ષક પોતે પોતાના કાર્યનું ચોક્કસ અને ચોક્કસ પ્રાયોરિટી બેઝ એજન્ડા તૈયાર કરે. આવું કરવાથી પણ કામનો બોજ હળવો લાગે, અને જો એવું ન થતું હોય તો એવા સંજોગોમાં પણ એની સીધી અસર શિક્ષક દ્વારા બાળકને મળતી હોય, વિદ્યાર્થીને મળતી હોય, તો એવા સંજોગોમાં પણ શિક્ષક વિદ્યાર્થીથી દૂર થતો જતો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે આ ટ્યુશન પ્રથાના જે દૂષણો છે. એવું સાંભળ્યું કે બાળક ટ્યુશન જાય એટલે એનું કામ પૂરું થઈ જાય. વાલી પક્ષે પણ એવું લાગે, અને કદાચ ક્યાંક કોઈક શિક્ષકને પણ એવું લાગતું હોય. શિક્ષકને તો ન જ ગમતું હોય, પણ તેમ છતાં શિક્ષક પોઝિટિવલી એ રીતે લઈ શકે કે જો બાળક ઘરે સ્વતંત્ર રીતે અથવા શાળામાં ભણાવેલો શિક્ષણનો ટોપિક દ્રઢીકરણ રૂપે નથી મૂકી શકતો, તો કદાચ એવું બને કે એને અલગથી અલાયદું ટ્યુશન મળે તો એ ટોપિકનું એ દ્રઢીકરણ કરી શકે. પણ એવા સંજોગોમાં જો આ પ્રથા વધારે પડતી નબળી પડે, અથવા તો વધારે પડતી માત્ર ને માત્ર પ્રચાર પ્રસાર અર્થે મજબૂત થાય, તો એ સીધે સીધી બાળકના ઉપર અસર આપે છે. એટલા માટે આ પ્રથાને આપણે થોડું દૂષણ શબ્દનો ઉપયોગ કર્યો છે, પણ તેમ છતાં વિદ્યાર્થીને માટે ચોક્કસ અને ચોક્કસ આ દૂષણ સમાન બની શકે છે. એક બાળકની મનસ્થિતિ આપણે સમજીએ તો એ જે સામગ્રી અથવા તો જે વિષય વસ્તુ શાળામાં ભણે છે એ જ પાછી ટ્યુશનમાં ભણે, એ જ પાછું કદાચ જો માતા પિતા ઘરે પોતાના બાળકને ભણાવવા માટે સક્ષમ હોય તો કરાવતું હોય, તો એકની એક ચીજનું જુદી જુદી રીતે બાળકમાં ભારણ પડતું હોય, એ જો સમાન હોય તો આવા દૂષણો કદાચ આપણે ટાળી શકીએ. પણ તેમ છતાં આ દૂષણ બાળકના જીવનને અસર કરતું હોય છે, અને એના કારણે વિદ્યાર્થી, શિક્ષક, માતા પિતા અને ટ્યુશન શિક્ષક આ વચ્ચેનો તાલમેલ બેસાડી શકતો હોતો નથી, અને એના કારણે પણ શાળાના અથવા ટ્યુશનના કોઈ પણ એને ભણાવનાર શિક્ષક વચ્ચે અંતર ચોક્કસ અને ચોક્કસ વધી જતું હોય છે. આપણે ચોક્કસ અને ચોક્કસ જાણીએ છીએ કે આ બધા જ પ્રશ્નો આપણને નડતા જ હોય છે, પણ મારું એવું માનવું છે કે આપણે કેટલાક પ્રશ્નો શિક્ષક પોતાને પૂછી શકે. જો પોતાને પૂછશે તો એનો ઉકેલ લાવી શકે. જેમ બાળકને પોતે પોતાના માટે ઘણું બધું કરવાનું હોય, વાલીએ વાલી પક્ષે પોતાના માટે ઘણું બધું કરવાનું હોય, તો શાળાના શિક્ષક અથવા તો પોતાના વર્ગખંડમાં અધ્યાપન કરાવનાર શિક્ષક પણ પોતે પોતાને પ્રશ્ન પૂછીને જરૂરી સુધારા ચોક્કસ અને ચોક્કસ કરી શકે છે. એ બાબતે પોતાને જે પ્રશ્નો કરી શકાય એવા થોડા પ્રશ્નો હું અહીં રજૂ કરું છું. એના જવાબો દરેક શિક્ષકોએ પોતાને પૂછવાના છે, અને એના જવાબો પણ પોતે તૈયાર કરવાના છે. તેમ છતાં હું પ્રશ્ન દીઠ એક ઉદાહરણ રૂપ ઉકેલ આપવાની કોશિશ કરીશ. સૌથી પહેલો પ્રશ્ન છે, બાળકોને સારું અધ્યાપન કઈ રીતે કરાવી શકાય? સીધી વાત છે કે દરેક શિક્ષક પોતાના વર્ગખંડમાં જાય છે તો એ અધ્યાપનનું જે કન્ટેન છે એ કન્ટેન એનું મજબૂત છે તો જે શિક્ષક બને છે, અને એ શિક્ષણ કાર્ય કરવા માટે સક્ષમ છે તો જે શિક્ષક બને છે. તો ચોક્કસ અને ચોક્કસ, ત્યાર પછી શિક્ષકે એ અધ્યાપનને હજી કેટલું કંડારવું,
બસ એટલું કરશે એટલે એનું અધ્યાપન કાર્ય ખૂબ જ સરસ અને સુંદર થશે. પછીનો પ્રશ્ન છે, બાળકોમાં સંઘ ભાવના કેવી રીતે વધારી શકાય? જે શિક્ષક 30, 35 કે 45 મિનિટના પોતાના વર્ગખંડ દરમિયાન વિદ્યાર્થીઓને મળે છે, એટલીસ્ટ એટલા સમય દરમિયાન પણ શિક્ષક વિદ્યાર્થીઓમાં આંતરિક સંઘ ભાવના કેળવવા માટેના પ્રયત્ન કરે, એટલે કે એકબીજાની સાથે મિત્ર ભાવથી એવો શિક્ષણ કાર્ય કરે, જેને આપણે ગ્રુપ લર્નિંગ કહીએ, જૂથ ચર્ચા કહીએ. આવા બધા ઘણા બધા વિકલ્પો છે જે શિક્ષકોના ધ્યાનમાં હોય છે, જે ઔપચારિક રીતે કે અનૌપચારિક રીતે બંને રીતે આ સંઘ ભાવના કેળવવા માટે શિક્ષક વર્ગખંડનું વાતાવરણ ઊભું કરી શકે છે. બાળકોમાં સર્જનાત્મકતા વધારવા માટે શિક્ષકોએ શું કરવું જોઈએ? આપણે જાણીએ છીએ કે એ બાળક જે છે ને, આપણી પાસે જે વિદ્યાર્થી આવે છે ને, એનાથી મોટો સર્જક કોઈ છે જ નહીં. કારણ કે બાળકનામાં, વિદ્યાર્થીનામાં રહેલી સર્જનાત્મકતાને આપણે માત્ર બહાર ઉભારવાની છે. એટલે કે એ વિદ્યાર્થીમાં કંઈક ને કંઈક તો એવું છે જે ભવિષ્યમાં આ સમાજને આપવાનું છે. તો એ વિદ્યાર્થીમાં રહેલી જે લાક્ષણિકતા છે, એ લાક્ષણિકતાને જ આપણે સર્જનાત્મકતા કહીશું. પછી એ માત્ર ડૉક્ટર, માત્ર ઇન્જિનિયર કે માત્ર ને માત્ર કોઈ પણ એવું બળનું કામ, એટલું જ નહીં. સર્જનાત્મકતાનો મિનિંગ આપણે સૌ જાણીએ છીએ, ખૂબ વાસ્ટ છે. પણ બાળકને માટે એ સર્જનાત્મકતા એટલે એને જે ગમતું કામ છે, એ ગમતા કામને ભવિષ્યમાં એ પ્રોફેશનલી કેવી રીતે ઉપયોગમાં લઈ શકે છે, બસ આટલી સર્જનાત્મકતા જે છે એ શિક્ષકે વિદ્યાર્થીમાં વધારવી જોઈએ. ત્યાર પછી શિક્ષણ કાર્ય દરમિયાન વર્ગખંડને કેવો બનાવવાનો? વર્ગખંડને માત્ર શણગારીને સુંદર બનાવવો, એના બદલે એને ક્વોલિટેટિવ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિદ્યાર્થીને બાય ડિફોલ્ટ પ્રાપ્ત થવાની છે. પણ એણે એના જીવનમાં ક્યાંક કોઈક એવું સ્ટેન્ડ લેવાનું છે, અથવા તો એણે એની કારકિર્દીને મજબૂત બનાવવાની છે, એની જવાબદારીઓને પૂરી કરવાની છે. એના માટે એ બાળકનું આપણે ઘડતર કરવાનું છે. તો ભણતર અને ઘડતર આ બંને એને આ એકમાત્ર વર્ગખંડમાં મળી શકે, બસ એવો વર્ગખંડ દરેક શિક્ષક બનાવી શકે છે. વર્ગખંડના કાર્યબોજથી ઉત્પન્ન થયેલ તાણને ઓછી કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? શિક્ષકની પાસે ઘણા બધા કામો હોય છે, વર્ગ શિક્ષક તરીકેનું, વિષય શિક્ષક તરીકેનું, અન્ય જે કંઈ પણ રેકોર્ડ્સ રેડી કરવાના હોય એનું, એ સિવાય પણ ઘણું બધું પ્રી પ્રિપેરેશન કરવા માટેનું શિક્ષકની પાસે કામ હોય છે. તો આ કામ સિવાય પણ, આ કામ આપણે શેના માટે કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓ માટે કરતા હોય છે, તો આવી કન્ડિશનમાં એનો બોજ રાખવાને બદલે એ તાણને આપણે થોડી વ્યવસ્થિત કરવા માટે દરરોજ શિક્ષક પોતે પોતાના કામનું પ્રી પ્લાનિંગ કરીને, પ્રી પ્રિપેરેશન કરીને આવે તો આ કામ સરળ થઈ શકે છે. ત્યાર પછી ભવિષ્યમાં શિક્ષણના નૂતન પ્રવાહને પહોંચી વળવા માટે તૈયારી શિક્ષકે કેવી રીતે કરવી જોઈએ? તો આપણે જાણીએ છીએ કે હવે સમય ખરેખર સમય બદલાતો જાય છે, અને સમયની સાથે આધુનિકતા, ટેકનોલોજી તેમજ શિક્ષણ જગતની જે ગુણવત્તા છે એમાં પણ ઘણો બધો સુધારો આવતો ગયો છે. તો જો શિક્ષક સમયની સાથે ચાલશે તો જ એ બાળકને, વિદ્યાર્થીના જ્ઞાનને પહોંચી વળશે. કારણ કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે દરેક બાળક પોતે સર્જક છે જ, અને એ સર્જનાત્મકતા લાવવા માટે શિક્ષકે પહેલાં પોતાનામાં દરેક પ્રકારની સર્જનાત્મકતા કેળવવી પડે. કારણ કે એક શિક્ષક જ ડૉક્ટર, ઇન્જિનિયર અને દરેક ફિલ્ડના વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. તો આપણે સમજી શકીએ છીએ કે શિક્ષક કેવો હોય, એનામાં જ્ઞાનનું સ્તર કેટલું ઊંચું હોય. તો એના માટે સતત સતત દરરોજ દરરોજ એક એક સેકન્ડનો ઉપયોગ કરીને શિક્ષકે અત્યારના નવીન પ્રવાહને પહોંચી વળવાના પ્રયત્નો કરવા જોઈએ. અન્ય શિક્ષકો, બાળકો અને વાલીઓને શાળાના શિક્ષક અને શાળા પ્રત્યે વિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? આવી કન્ડિશનમાં ઘણી વખત એવું બનતું હોય કે અગાઉ વાત કરી એ પ્રમાણે દરેક વ્યક્તિ દીઠ આપણી માનસિકતામાં આપણે ફેરફાર લાવીએ, જ્યાં જઈએ ત્યાં ઝઘડો, લડાઈ, અને પોતાનું જ કરવું, પોતે કહીએ એ જ પ્રમાણે કરવું, પોતે કહીએ એ જ સાચું, અથવા તો થોડા સમય પહેલાના નિયમો આમ હતા, અત્યારના નિયમો આમ છે,
આ બધી જ બાબતોમાંથી દૂર થઈને જે કન્ડિશન આવે, જે પરિસ્થિતિ આવે છે, એ પરિસ્થિતિને પોઝિટિવલી હકારાત્મક રીતે તેમજ એને ક્વોલિટી બનાવવા માટે આપણે શું એફોર્ટ નાખી શકીએ છીએ, બસ આટલું જ દરેક પક્ષે કરવાનું, એટલે કે શિક્ષકે, બાળકે અને વાલી, બસ આ ત્રણેય વ્યક્તિ સાથે મળીને જે કંઈ પણ પોઝિટિવ કામ કરશે તે કામ જ શાળાને શ્રેષ્ઠ બનાવશે, તે કામથી જ શાળા દીપી ઉઠશે અને એ કામથી જ શાળાનું નામ થશે. હા ઠીક છે, એ નામ થાય કામ થાય, પણ આમાં પણ સેન્ટરમાં જેટલા સરળતાથી અને મળતાવડાપણાથી આપણે શાળાનું વાતાવરણ સમૃદ્ધ બનાવીશું, બિલકુલ એટલી જ રીતે શિક્ષક, શાળા અને વાલી બાળકને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકશે. હવે આપણે શું કરવું જોઈએ? આટલા બધા પ્રશ્નો કદાચ આપણા મનમાં આવે, કદાચ આના કરતાં વધારે પ્રશ્નો પણ આપણને જોવા મળે છે, પણ એ માટે હવે શું કરવું જોઈએ? તો એના માટે આપણને ઘણીવાર એવું થાય કે વોટ આર ધ પ્રોબ્લેમ્સ યુ ફેસ વિથ યોર સ્ટુડન્ટ, એના માટે એક સરસ મજાનું અહીં એક્ઝામ્પલ છે કે ઇફ યુ ડુ નોટ હેવ અ પ્લાન ધેન યુ આર પ્લાનિંગ ટુ ફેલ. એટલે કે આપણી પાસે જો કોઈ પ્લાન નથી હોતો તો ચોક્કસ અને ચોક્કસ આપણે ફેલ જઈએ છીએ. તો આપણે બિલકુલ પણ એવું કરવાનું થતું નથી, ચોક્કસ અને ચોક્કસ આપણી જે પ્રી પ્લાનની મેથડ છે એને ક્યારેય પણ ભૂલવાની નથી થતી. થોડા આવા પ્રયત્નો પણ આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓના નામ યાદ રાખવા, વર્ગખંડમાં જે વર્ગ શિક્ષક હોય છે એને તો પોતાના વર્ગના વિદ્યાર્થીઓના નામ બાય ડિફોલ્ટ યાદ રહે છે, પણ વિષય શિક્ષક તરીકે આપણે જે વર્ગમાં જઈએ છીએ, વારે વારે જવાનું, સતત જવાનું, આખા વર્ષ દરમિયાન જવાનું, તો એમાંથી વિદ્યાર્થીઓના નામ યાદ રાખવા જોઈએ. દરેક વિદ્યાર્થી દીઠ રહેલી ખામી અને ખૂબીને આપણે ઓળખવાની છે, ઓળખીને એને એમાં જે રહેલી ખૂબીઓ છે એને આપણે માર્ગદર્શિત કરવાની છે, ખામીઓને દબાવી દઈને અથવા તો એને માટે કોઈ પણ પ્રકારના ખોટા ઉચ્ચારણ કરવાને બદલે આપણે માત્ર ને માત્ર એની ખૂબીઓને જ બિરદાવવાની છે. ત્યાર પછી છે વિદ્યાર્થીઓને વારંવાર નાની નાની વાતમાં ઠપકો કે મોટી સજાઓ ન કરવાની. સજા પહેલાના સમયમાં જે થતી હતી એ મેં કહ્યું એ પ્રમાણે કોઈ પણ પ્રકારની સજા શિક્ષક દ્વારા અથવા શાળા દ્વારા વિદ્યાર્થીને કરવામાં આવતી હતી તો એ માન્ય ગણાતી હતી, પણ અત્યારના સમયના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની સમજની શક્તિ અને સહન શક્તિ આ બંનેમાં પણ ઘટાડો થયો છે. તો શક્ય હોય ત્યાં સુધી આપણે દંડને છેલ્લે લેવાનો છે. આપણે સૌથી પહેલાં વિદ્યાર્થીને સમજપૂર્વક જ આપણે રસ્તો બતાવવાનો થાય છે. ગેરમાર્ગે જતો હોય તો એને જેટલું શક્ય બને ત્યાં સુધી વાતચીતથી અથવા ઉદાહરણથી અથવા તો એના ઉપર ધ્યાન રાખીને એને સુધારવાનો પ્રયત્ન કરવાનો, પણ એને ખોટી રીતે ખોટા શબ્દોથી એને ઠપકો ન આપવો, તેમજ એનું નામ ખોટી રીતે પડી જાય એ રીતે પણ એને મોટી સજાઓ ન કરવી જોઈએ. ત્યાર પછી છે વિદ્યાર્થીઓ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવાનો, અને તેમ છતાં બંને પક્ષે એકબીજાનું સન્માન જળવાયેલું રહે એટલી હદ ચોક્કસ બાંધવાની. અત્યારના જે વિદ્યાર્થીઓ છે એ જો શિક્ષક મિત્ર વિદ્યાર્થીની સાથે સરળતા સહજતાથી વાતચીત કરે તો એ એટલો બધો મિત્ર ભાવે શિક્ષકની જોડે વર્તવાનું શરૂ કરે છે, અને એ સમયે જો શિક્ષક એક ચોક્કસ હદ બાંધે કે એના માટે એ શિક્ષક છે, ગુરુ છે, અને એમની પાસેથી એ વિદ્યાર્થીએ જ્ઞાન મેળવવાનું છે. અનનેસેસરી ડિસ્કશન તેમજ હલકી પ્રકારના ડિસ્કશન આ દરેક બાબતોથી શિક્ષકોએ પણ દૂર રહેવું જોઈએ, તેમજ વિદ્યાર્થીઓ જો આ પ્રકારનું વર્તન કરતા હોય તો ત્યાં પણ શિક્ષકે એને તરત અટકાવવું જોઈએ. આવું કરવાથી વિદ્યાર્થીના મનમાં પણ શિક્ષક તરફે ચોક્કસ અને ચોક્કસ માન થશે કે આ શિક્ષક છે એ આ જ પ્રકારેનું વર્તન મારી પાસેથી ઈચ્છે છે, અને બિલકુલ એ જ રીતે શિક્ષક પણ વિદ્યાર્થીને એની હદ સારી ભાષામાં સમજાવે તો વિદ્યાર્થી પણ બાળક હોવાને કારણે ક્યારે પણ એ હદ વટાવવાનો પ્રયત્ન નહીં કરશે. ત્યાર પછી વિદ્યાર્થીઓને શિક્ષણ અને કેરિયર બાબતે પ્રોત્સાહિત કરવાના. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોય એને અગાઉ કહ્યું એ પ્રમાણે માત્ર 10 અને 12નું પરિણામ એટલું જ માત્ર મહત્વનું નથી, એનું કેરિયર અગત્યનું છે. એણે શું કરવાનું છે લાઈફમાં એનો ગોલ એની પાસે ચોક્કસ સેટ કરાવડાવવાનો, અને એ કર્યા પછી એના માટે એના માર્ગમાં કઈ કઈ અડચણો આવશે અથવા તો એણે કયા કયા પ્રકારે
સાવચેતી રાખવાની છે અને એના ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે એણે કયા કયા પ્રકારે કામ કરવાનું છે, આટલું માર્ગદર્શન ચોક્કસ અને ચોક્કસ શિક્ષકોએ આપવું જોઈએ. ત્યાર પછી છે વિદ્યાર્થી પોતાનો ડર દૂર કરી શિક્ષક સાથે ખુલ્લા મને વાતચીત કરી શકે અને પ્રશ્નો જણાવી શકે એવું વાતાવરણ શિક્ષકે રચવાનું છે. આમ તો દરેક વિદ્યાર્થી, આજનો વિદ્યાર્થી છે એ બિલકુલ નીડર છે, પણ એ ક્યાં ડરે છે એ હદ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. એ ખોટા કામો કરીને ડરે એના બદલે આપણે સૌથી પહેલા એ વિદ્યાર્થી, એને કોઈ મૂંઝવણ છે, કોઈ મુશ્કેલ છે અને એ માત્ર શિક્ષણ બાબતે એને પડતી મુશ્કેલીઓથી દૂર કરવા માટે શિક્ષક એવું વાતાવરણ બનાવે કે બાળકને સીધે સીધું શિક્ષકની સાથે વાત કરવાનું મન થાય, એનું જે મૂંઝવણ, એનો પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવાનું મન થાય. આવું વાતાવરણ સન્માનીય રીતે શિક્ષક રચી શકે છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા વ્યાજબી પ્રશ્નોનું શિક્ષક જાતે નિરાકરણ પોતાના વર્ગ દરમિયાન આપે. શિક્ષક આવે અથવા કોઈ પણ આવે, દરેક વ્યક્તિને પોતાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલ મળે ને એવું જ ઈચ્છતા હોય છે અત્યારના સમયમાં. તો વિદ્યાર્થી તો બાળક છે, એને પણ તાત્કાલિક જ એનો જવાબ જોઈતો હોય, તો શક્ય હોય ત્યાં સુધી શિક્ષકે પોતાના વર્ગખંડ દરમિયાન, પોતાના શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નોનો જવાબ જો વ્યાજબી લાગે તો આપવો, અથવા તો જો એવું લાગે કે આ વ્યાજબી નથી તો એને વ્યક્તિગત રીતે બોલાવી એને એની પાછળ રહેલી કોઈ મૂંઝવણને સાંભળીને સાચવીને એનું નિરાકરણ લાવવું જોઈએ. શિક્ષકના પોતાના જ્ઞાન કદાચ એવું બને કે એ સમયે પ્રશ્નોનો જવાબ આપવા માટે સક્ષમ ન પણ હોય, તો વિદ્યાર્થી પાસે પણ સમય માંગીને શિક્ષક ત્યાર પછી પણ એ આપી શકે છે, પણ એ પ્રશ્ન વિદ્યાર્થીનો વ્યાજબી હોવો જોઈએ અને એ વ્યાજબી નથી તો એ કેમ નથી એની જાણ પણ શિક્ષકે વિદ્યાર્થીને કરવી જોઈએ, તો બીજી વખત એવી ભૂલો કે એવું વર્તન કરતા એ અટકી જાય. ત્યાર પછી શિક્ષકના પોતાના અંગત પ્રશ્નોની અસર શિક્ષક વિદ્યાર્થી ઘડતર પર બિલકુલ ન પડવા દેવી જોઈએ. શિક્ષકને અત્યારના સમય પ્રમાણે ઘણા બધા પ્રશ્નો હોય, દરેક વ્યક્તિને હોય, તો ચોક્કસ અને ચોક્કસ વર્ગમાં જતા પહેલા શિક્ષકે પોતાની જાતને સંભાળી લેવી. કારણ કે આજનો વિદ્યાર્થી હોય કે પહેલાના સમયનો વિદ્યાર્થી હોય, એને માટે માતા પિતા પછી સૌથી પહેલા શિક્ષક જ અગત્યનો છે. શાળામાં જે વિદ્યાર્થી આવે છે એ ભલે ગમે એટલો પોતાને સક્ષમ ગણતો હોય કે હું આ કરીશ તે કરીશ, પણ એને માટે એક વિશ્વાસપૂર્ણ વ્યક્તિ શાળામાં જો હોય તો એના વર્ગ શિક્ષક છે, વિષય શિક્ષક છે. એવું કહીએ તો ન ખોટું નથી કે શાળામાં કદાચ આચાર્ય પહેલાં પણ અને અન્ય કામ કરતા વ્યક્તિઓ પહેલાં પણ બાળકને માટે શિક્ષક જ અગત્યનો છે. તો શિક્ષક જ જો પોતાના પ્રશ્નો સાથે વર્ગખંડમાં અથવા એ વિદ્યાર્થીના ઉપર અસર આપતો થઈ જશે તો એ શિક્ષકની ના જીવન ઘડતર ઉપર એની અસર ચોક્કસ આવે છે, એટલે ધ્યાન રાખવું જરૂર છે. અને ત્યાર પછી છે સમય સંજોગ અને ગુણવત્તાયુક્ત ઉકેલની જરૂરિયાત મુજબ જ શિક્ષકે વાતાવરણનું સર્જન કરવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે અગાઉ કહ્યું એમ વ્યાજબી પ્રશ્ન, પણ ઘણી વખત સંજોગ સમય પણ એવા આવી પડે છે કે જ્યારે આપણી પાસે એનો ઉકેલ મળતો નથી, કદાચ કોઈ પાસે પણ હોતો નથી. એનો ઉકેલ ઘણીવાર એવું બને કે સમય જ હોય છે, તો એવા સંજોગોમાં આપણે સમયને સમય આપવો અને વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં આપણે શ્રેષ્ઠ કામ કરવું. તો મને ખાતરી છે કે આજના દિવસ દરમિયાન આપે જે કંઈ પણ મને સાંભળી છે એમાં આપને ચોક્કસ અને ચોક્કસ કંઈ જાણવા જોગ માહિતી મળી જ હશે, તેમજ આપણે સાથે મળીને વિદ્યાર્થીના જીવન ઘડતરમાં પગલું માંડીએ એવી આશા સાથે. થેન્ક યુ વેરી મચ.